नमस्कार दोस्तों, खेती परिवर्तन यूट्यूब चैनल में तमारू स्वागत छे। गुजरात में चोमासानी शुरुआत बाद बराबर नो वरसादी माहौल जाम्यो छे। गुजरात में छेला 24 कलाक में 152 तालुका में वरसाद पड़ियो। ताजेतर में हवामान विभाग द्वारा वरसाद ने लई आगाही करवामां आवी छे, जेमां हवामान द्वारा आगामी 4 दिवस हजू भारे वरसादनी आगाही करवामां आवी छे। રાજ્યમાં દોસ્તો આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ આગામી 4 દિવસ વરસાદની શક્યતા છે, તેમજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી છે, જેમાં વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની શક્યતા છે। નર્મદા, ડાંગ, ભરૂચ, છોટાઉદેપુર, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યા સુધી ભારે વરસાદની શક્યતા છે એવી આગાહી કરવામાં આવી છે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આજે નવસારી, વલસાડમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। 28 જૂને દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। 29 તારીખે સુરત, નવસારી, વલસાડ, દાહોદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 29 જૂનના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયોને લાઇક, શેર અને ખાસ ચેનલમાં નવા હોય તો નીચે આપેલું લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ચેનલમાં જોડાઈ જાઓ અને જાણો દરરોજ તાજા સમાચાર।